લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો પડ્યો છે, કારણ કે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ અર્જુન રાઠવાએ આમ આદમી પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે, સાથે સાથે તેઓએ આમ આદમી પાર્ટી પણ છોડી દીધી છે। અર્જુન રાઠવાની જો વાત કરીએ તો અર્જુન રાઠવા જે છે એ છોટાદેપુર વિધાનસભાની સીટ પર ગત વર્ષે ચૂંટણી લડ્યા હતા અને તેઓ હારી ગયા હતા, પરંતુ તેમણે ખૂબ સારા મતો મેળવ્યા હતા, કારણ કે ભાજપના ઉમેદવાર જે હતા રાજુ રાઠવા એના પછી બીજા નંબરે તેઓ હતા અને ત્રીજા નંબરે કોંગ્રેસના ઉમેદવાર હતા। ત્યારે અર્જુન રાઠવા એક મોટા આદિવાસી નેતા છે છોટાદેપુર જિલ્લામાં, પરંતુ અર્જુન રાઠવાએ પોતાનું રાજીનામું પાર્ટીને લેખિતમાં આપી દીધું છે, ત્યારે આમ આદમી પાર્ટીને કહી શકાય કે લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં મોટો ઝટકો છે। ત્યારે અર્જુન રાઠવાએ પોતાના રાજીનામાને લઈને શું કહ્યું આવો જોઈએ। આજે મેં આમ આદમી પાર્ટીમાંથી સામાન્ય સભ્યપદેથી પ્રદેશના ઉપાધ્યક્ષ તરીકે અને રાષ્ટ્રીય કાર્યકારિણીના સદસ્ય તરીકે રાજીનામું આપ્યું છે। રાજીનામું આપવાનું ખાસ કારણ છે કે આમ આદમી પાર્ટી વિધાનસભાનું જે ચૂંટણી લડી ત્યારે અમારું સંકળન ખૂબ મજબૂત હતું, પરંતુ જે પ્રકારે આયોજન કરવું જોઈએ, સામે નીચેના જે પદાધિકારીઓ છે જે વર્ષોથી કામ કરે છે એમની જોડે સંકલન કરીને જે આયોજન કરવું જોઈએ એ થઈ શક્યું નહીં, અને એના કારણે અમે ગુજરાતમાં 35-40-50 બેઠક લાવી શકતા હતા, માત્ર 5 બેઠક લાવ્યા, અમે 41 લાખ વોટ લાવ્યા એ સારી વાત છે, પણ અમારી જે ક્ષમતા હતી અને ગુજરાતના લોકોની જે ઈચ્છા હતી પરિવર્તન એ ખૂબ મજબૂત હતી, તે પ્રમાણે અમે કરી નહીં શક્યા, એનું દુઃખ થયું। અને આજે ચૂંટણી પત્યાને 8-9 મહિના થયા છે, હજી સુધી આમ આદમી પાર્ટીએ પોતાના પરિણામનું વિશ્લેષણ કર્યું નથી। લાંબા સમયથી મારી વિનંતી રહી હતી પ્રદેશ નેતાગીરીને પ્રભારીશ્રીને કે તમે વિશ્લેષણ કરો કે આપણને 41 લાખ વોટ શા માટે આવ્યા, કેવી રીતના આટલા આવી ગયા, 82 લાખ કેમ નહીં આવ્યા, કરોડ કેમ નહીં આવ્યા, 5ની જગ્યાએ 50 સીટ કેમ નહીં આવી, એનું વિશ્લેષણ નથી કર્યું, તો વિશ્લેષણ કર્યા વગર આગળનું આયોજન કેવી રીતના થઈ શકે, આ મારા સવાલો હતા, અને એને યોગ્ય રીતે પ્રતિસાદ ન મળ્યો એટલે આજે ખૂબ દુઃખ સાથે આ રાજીનામું આપવું પડ્યું છે, કે જે હેતુથી રાજનીતિમાં આવ્યા છે, જે મકસદ સાથે આવ્યા છે અને જે મકસદ સિદ્ધ કરવું છે અને એના માટેનું જે ગ્રુપ છે, પ્લેટફોર્મ છે, એ જે રીતે કામ નહીં કરે તો અમે મકસદ સિદ્ધ નહીં કરી શકીએ, તો આવી રાજનીતિ કરવાની ઈચ્છા નહોતી, એટલા માટે આજે રાજીનામું આપવું પડ્યું છે, દુઃખ સાથે આપવું પડ્યું છે। દેખો, આજે રાજીનામું આપ્યું છે આમ આદમી પાર્ટીમાં, તે હું સામાજિક કાર્યકર છું, સક્રિય છું અને કામ કરતો રહેવાનો છું, ખૂબ કામ કર્યું છે, આવતા દિવસોમાં શું કરવું જેમ આજે આપને મેં જાણ કર્યું છે એ રીતે જાણ કરીશ કોઈ નિર્ણય હશે તો। ના, આજે તો માત્ર આટલી વાત છે, હું કામ કરું છું, આવતા દિવસમાં જે પણ હશે અત્યારે એવો કોઈ નિર્ણય નથી। ત્યારે અર્જુન રાઠવાએ શું કહ્યું તે તો તમે જોયું, પરંતુ ખાસ કરીને જો રાજનીતિની વાત કરીએ તો આમ આદમી પાર્ટી માટે મોટો ઝટકો કહી શકાય, કારણ કે અર્જુન રાઠવા પ્રોફેસર છે અને એક સારા એજ્યુકેટેડ આદિવાસી નેતા છે, તેવામાં તેઓએ લોકસભાની ચૂંટણીને હવે થોડા જ મહિના બાકી છે એ પહેલાં જ તેઓએ રાજીનામું આપ્યું છે, જેને લઈને અનેક વાતો અને ચર્ચાઓ થઈ રહી છે। કારણ કે લોકસભાની ચૂંટણી જ્યારે આવી રહી છે ત્યારે છોટાદેપુર લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના છોટાદેપુરના સીટના ઉમેદવાર કોણ હશે તેને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે એની વાતની વચ્ચે અર્જુન રાઠવાએ જ્યારે રાજીનામું આપ્યું છે ત્યારે જોવાનું રહેશે કે અર્જુનભાઈ રાઠવા ભારતીય જનતા પાર્ટીમાં જાય છે કે કોંગ્રેસમાં જાય છે, પરંતુ તેમના રાજીનામાને લઈને આમ આદમી પાર્ટીને આદિવાસી વિસ્તારમાં મોટો ફટકો પડ્યો છે। નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા।